मित्रों मेहसाणा आओ अने इंदुबेनना वड़ापाव ना खाओ एवं तो बने ज नहीं। बॉलीवुडना एक्टर रणवीर सिंह पण इंदुबेनना वड़ापावना फैन छे। ऐसे एक परिवार से आपको मिलाता हूँ जिसके पास पैसा भले ही कम पर हौसलों की कमी नहीं है। ये अपनी ताकत से दुनिया जीतने चले हैं। जिनका परिवार है उनकी ताकत। इंदुबेन सुरेंद्र सिंह राजपूत। शुरुआत कब हुई? जब लॉकडाउन हुआ 2020 में, उसी दौरान फाइनेंशियली हमारे पे भी उसका प्रभाव पड़ा था, तो हमने सोचा कि हमारे घर का जो मैन पावर है, मैन पावर उस वुमेन पावर ने एक प्लान किया कि क्यों ना हम एक बिजनेस करें। और बिजनेस के लिए हमने बहुत सारी चीजें ट्राई की, उसमें वड़ा पाव ने बाजी मार ली। तो मित्रों इंदुबेन वड़ा पाव केवी रीते बनावे छे आजे हमें तमने ते बतावीशु। बटर માં આપણે ટેસ્ટ વધારે, આપણે જો બટર યુઝ કરતા હોઈએ છીએ તો ટેસ્ટ ડેમેજ થતો હોય, ઘણીવાર એ ટેસ્ટ પ્રોપર નથી આવતો બટરના લીધે, કેમ કે આ મેક્સિકન એક સ્પાઈસી સોસ સાથે આવે છે તો એ પ્રમાણે બટર યુઝ થાય છે। આ એક સોસ છે તાકી સ્પાઈસી વધારે ના થાય, એના માટે આ ટાઈપથી ચીઝ કોટેડ પણ હશે અને આપણે ગરમ પાવ સાથે કોટ કરીશું તાકી અંદરનું અંદર મેલ્ટ થઈ જાય, મેલ્ટેડ ચીઝની જેમ આજ તમને મળે। તો મેક્સિકન વડાપાવ બહુ જગ્યા જોવા મળશે, પણ આ જે પેટર્ન બનાવી છે એ આપણી જ બનાવી છે, કેમ કે મેક્સિકનમાં મોસ્ટલી લોકો ફક્ત મેક્સિકન સોસીસને એ યુઝ કરતા હોય છે, પણ જે ટાઈપથી આપણે આમાં દેશી મસાલા પણ યુઝ કરીએ છીએ ને, અને એનું જે કોમ્બિનેશન બેસ્ટ થયું છે એ ફક્ત આપણે ચિલિયન ચીઝમાં જોઈશું। આની શું પ્રાઇસ છે? આ 79 રૂપીઝ છે। ઓકે સરસ, બહુ સરસ। તો અત્યારે આપણે કયો વડાપાઉં બનાવીએ છીએ? આ આપણું રેગ્યુલર વડાપાઉં છે, કસ્ટમર ઓર્ડરના મુતાબિક આપણે સ્પાઈસી બનાવીએ છીએ। આપણું રેગ્યુલર વડાપાઉંનું પાઉં છે, કસ્ટમર ડિમાન્ડ સ્પાઈસી છે એ પ્રમાણે આમાં મસાલા યુઝ થશે। આ આપણું સ્પેશિયલ ગન પાવડર છે, જે મસાલો આપણે ફક્ત ચિલિયન ચીઝમાં જ યુઝ થાય છે। અહીંયા ઓર્ડર આપ્યા પછી વડા બનાવવામાં આવે છે, તો એ પ્રમાણે થોડું શું ટાઈમ લાગશે પણ તમને ફ્રેશ વડાપાઉંનો એક્સપિરિયન્સ થશે। સરસ, એટલે ઓર્ડર જેવી રીતે અપાય છે એ પ્રમાણે જ બનાવવામાં આવે છે। આ વડાપાઉંની શું પ્રાઇસ છે? આ 30 રૂપિયા છે આનું પ્રાઇસ, આના સાથે ગ્રીન ચટણી આપણી ને સ્વીટ સોસ પણ આપવામાં આવે છે। આવી રીતે ફૂલ્લી મસાલા સાથે વડાપાઉં ફક્ત આપણે સર્વ કરીએ છીએ, ગ્રીન ચટણી છે પોદીના અને ધાણાની, એના સાથે સ્વીટ સોસ છે। નમસ્કાર મિત્રો, હું છું પ્રફુલ રાવલ અને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ ફેમસ પ્લેસ બાય પ્રફુલ। મિત્રો આજે આપણે મહેસાણાની અંદર ઇન્દુબેન જે વડાપાઉ બનાવવાના ખૂબ જ પ્રખ્યાત છે, બરાબર, તો આજે તેમને ઇન્ટ્રોડ્યુસ કરીશું અને અહીંના વડાપાઉ જે છે એ કેટલા પ્રકારના બને છે એ તમને અમે માહિતી આપીશું। નમસ્તે મેડમ, તમે જે વડાપાઉં બનાવો છો એ કેટલા પ્રકારના વડાપાઉં હોય છે? ફર્સ્ટ ઓફ ઓલ તો તમારું ચિલિયન ચીઝમાં સ્વાગત છે સર। અમે વડાપાઉં આ ઓક્ટોબર 17 ઓક્ટોબરે 2 વર્ષથી મહેસાણામાં સર્વ કરીએ છીએ,
पहला शुरुआत में अमें 5 टाइप ना वड़ा पाव आपता था, एना पछी अमें 7 टाइप कर्या, ने हमणा ज 2-3 दिवस पहला पहला नोरता थी आपणे 11 टाइप ना वड़ा पाव सर्व करीए छे। वड़ा पाव में एवं है कि आपणुं जे टेस्ट है इंडियन बेस्ड टेस्ट उपर अमें 3-4 वड़ा पाव राख्या छे, पण ए साथे ज आपणे वेस्टर्न कल्चर ने पण आवकार्युं छे, ने एना साथे आपणे एमना मायोनीज ने डिफरंट डिफरंट फ्लेवर्स साथे आपणे वड़ा पाव सर्व करीए छे। तो आ छे एक कॉम्बिनेशन देशी विदेशी फ्लेवर्सनो, तो एक बहु ज इंटरेस्टिंग जर्नी छे आ वड़ापावनी, ने जरूर चोक्कसथी बधाए आ ट्राय करवू जोईए। तमारा टेस्ट अनुसार तमारी मनगमता फ्लेवर साथे तमने वड़ापाव अहींया सर्व थशे। ओके, वड़ापावनो આઈડિયા તમને કેવી રીતના આવ્યો? શરૂમાં આવું હતું કે મારે કંઈક બિઝનેસ કરવાની ઈચ્છા હતી, ને ફૂડ બિઝનેસ કેમ કે આપણને જે આવડતું હોય અને જે વસ્તુ તમે 24 કલાક મન લગાડીને કરી શકતા હો એમાં જ આપણે કામ કરવું જોઈએ, એ પ્રમાણે જ મારે શરૂઆતમાં બુટીકનું કામ કરવું હતું, કંઈ કારણસર હું એ નહીં કરી શકી, તો મેં ફૂડ બિઝનેસમાં આવવાનું વિચાર્યું। મને જે ગમે એ ફિલ્ડમાં મેં જવા માટે જે મને ફ્લેવર ગમશે એને મેં અપનાવ્યું। સાઉથનું ટેસ્ટ ગુજરાતમાં બહુ જગ્યા આવું છે કે બહુ વસ્તુ મળી રહે છે, એ ટેસ્ટમાં વેરિએશન સાથે હું શું આપી શકું એ દેખવા માટે પછી અમે બહુ બધી રેસીપી ટ્રાય કરી। એમાં વડાપાવ એવી હતી કે જેમાં બહુ જ બધા વેરિએશન અમે કરી શકતા હતા, એમાં એક્સપેરિમેન્ટ પણ બહુ જ સારા થઈ શકતા હતા, એટલે આપણે વડાપાવ સાથે કામ કરીએ છીએ। મેઇન બેઝ વડાપાવમાં છે વડો, તો અહીંયા જે વડાપાવ આપણે બનાવીએ છીએ એનો વડાનો જે ટેસ્ટ છે એ તમને રાજસ્થાની ફ્લેવર સાથે મળશે, જે રાજસ્થાની મસાલા સાથે મળશે, ને એના ઉપર અમે એક એક્સ્ટ્રા ગન પાવડર પણ યુઝ કરીએ છીએ, જે સાઉથના રેસિપીઝમાં યુઝ થાય છે, એને આપણે આપણા વડાપાઉંમાં સ્થાન આપ્યું છે, જેના લીધે એ વડાપાઉં બહુ જ ટેસ્ટી લાગે છે। તો આમાં છે કે મેઇન વડાપાઉંનો બેસ જ આપણે ચેન્જ કર્યું છે, સિમ્પલ વડુને પાઉંના બદલે આપણે એને વેરિએશન સાથે લાવ્યા છે। સાંભળ્યું છે કે તમે કોઈ કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો, તો એની થોડી અમને માહિતી આપો। એટલે જ્યારે આપણે લોકડાઉન ચાલુ હતું, અમે ફર્સ્ટ લોકડાઉનની વખતે બિઝનેસ સ્ટાર્ટ કર્યું હતું, ને મને નથી ખબર કે સેકન્ડ ફેઝ આવશે, કેમકે કોઈને આવી અપેક્ષા નહીં હોતી કે જે પણ તકલીફ છે લોંગ ટાઈમ ચાલે, પણ સેકન્ડ ફેઝ પણ આવ્યું। તો એ ટાઈમે એવું હતું કે 3 વાગ્યા સુધી શોપ ઓપન રાખવાની છે, તો કેવી રીતે આપણે કિરાયું ભરીશું, કેવી રીતે આપણે આના જે ખર્ચા હોય છે બિઝનેસના એ કાઢીશું, તો સ્ટ્રેસ લેવાના ટાઈમે આપણે એને પોઝિટિવ વેમાં કેવી રીતે જવું, એટલે અમે વિચાર્યું કે કંઈક આપણે જીકેવાળું કોન્ટેસ્ટમાં જઈશું કે કંઈક જીકેની પ્રેક્ટિસ કરીશું। અમે એ ટાઈમે મને બિગ પિક્ચરના બારામાં વૂટથી માહિતી થઈ કે ઓનલાઈન આવી રીતે થઈ રહ્યું છે, તો મેં વિચાર્યું કે ચલો ટ્રાય કરીએ, પાર્ટિસિપેટ કરીએ, છોકરાઓ પણ હેલ્પ કરી અમે આમ, મને આમ હતું કે કંઈ સિલેક્શન નહીં થાય તો એ જીકે વધશે, નોલેજ વધશે, પણ આ એક જર્ની બિલકુલ ડિફરન્ટ છે, કેમ કે કોઈ પણ કોન્ટેસ્ટ આપણને લાગે કે ફક્ત પ્રશ્નોના જવાબો આપવાના છે, ના, એના સિવાય બહુ બધું છે, તમારું વ્યક્તિમત્વ છે, તમે એક ભય સાથે સ્ટેજ ફોબિયા આપણે વર્ડ વાપરી શકીએ, એ કેવી રીતે ફેસ કરો એક હાઉસ વાઈફ એક સ્ટેજ ઉપર, તો હા બહુ જ ડિફરન્ટ હતું। હા, એના લીધે મતલબ એક પોઝિટિવ તો મને રિઝલ્ટ નહીં મળ્યો, પણ એનાથી જે શીખવા મળ્યું એ પ્રાઇસલેસ છે। હા, જે કોન્ફિડન્સ મળ્યો, જે આગળ જવાનો રસ્તો મળ્યો, લોકો સાથે જોડવાનો માર્ગ મળ્યો, એ પ્રાઇસલેસ છે, એને હું કોઈ સાથે એને કમ્પેર નહીં કરી શકતી। મારી જર્નીને આગળ વધારવા માટે આ શો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ રહ્યો, ને આગળ પણ એ લોકો આપણા સાથે બહુ શું કહેવાય કોઓપરેટિવ નેચર સાથે જોડાયેલા છે, આપણું અપડેટ લે છે, બહુ સારી વાત છે કે કોઈ આપણું ધ્યાન રાખી રહ્યું છે મોટા મંચથી। તો એવી જ રીતે મહેસાણાએ પણ આપણને બહુ સપોર્ટ કર્યો, માના કે હું હાઉસવાઈફ છું ને આઈને મેં બિઝનેસ ચાલુ કર્યું, સિમ્પલ વાત હતી, દરેક હાઉસવાઈફ આપણું બિઝનેસ એ કરે, પણ જે પ્રકારે બધાએ આવકાર્યું ને અમને જે પ્રોત્સાહન મળ્યું એના જ આત્મવિશ્વાસને બળે આજ અમે સફળ 2 વર્ષ પૂર્ણ કરી છે। ઓકે, તો કોન્ટેસ્ટમાં તમે વિજેતા બન્યા, તો એમાં ઓલ ઇન્ડિયા લેવલે આ તો કોન્ટેસ્ટ આ કોન્ટેસ્ટ તો જેમ કે ઓલ ઇન્ડિયા નેશનલ ચેનલ ઉપર હતું, કલર્સ ચેનલ ઉપર હતું, એમાં પાર્ટિસિપેટ કરવાવાળા જે કન્ટેસ્ટન્ટ હોય છે એનઆરઆઈ પણ હોય છે, ઇન્ડિયન પણ હોય છે દરેક રીતે, પણ મારે ખ્યાલથી ઇન્ડિયન જ વધારે છે, 10-1 લાખ લોકો એમાં પાર્ટિસિપેટ કર્યું હતું, 20 પ્રતિયોગી સિલેક્ટ થયા હતા, ફાઇનલ રાઉન્ડ સુધી જતાં 20-22 રહ્યા હતા,
એ શૂટ રાઉન્ડ સુધી. એમાં એવું હતું કે આ જીકે બેસ ઉપર પાર્ટી કોન્ટેસ્ટ હતો, પણ એમની ટીમ જ્યારે અહીંયા આવીને એમને આપણો વડાપાઉં એટલો ભાવ્યો કે એમને એમના શો ઉપર પણ આપણો વડાપાઉં પ્રેઝન્ટ કર્યો. લકીલી રણવીર સરને પણ એ વડાપાઉં ગમ્યો. ને મારા રિક્વેસ્ટ ઉપર કે એક યાદગીરી આપણે કોઈને મળ્યા છીએ ને એક યાદગીરી રીતે અમે અમારા વડાપાઉંને એમનું નામ રાખવાનું સજેશન આપ્યું, ત્યારે એમણે મને સ્પાઇસી સિમ્બા વડાપાઉં નામ આપ્યું અમારા એક વડાપાઉંને. એ વડાપાઉં એમના નેચર અનુકૂળ જ આપણે બનાવેલું છે. જેવી રીતે એમનું એકદમ અલગ વ્યક્તિત્વ છે એ ટાઈપથી જ આપણો વડાપાઉં છે, બિલકુલ અલગ છે. વેજીટેબલ્સ સાથે બર્ગર ફોર્મમાં એ વડાપાઉં આવે છે, બહુ જ સારું વડાપાઉં છે. ને રણવીર સરે પણ જે રિસ્પોન્સ આપ્યો, એક અભિનેતા તરીકે પણ એક નોર્મલ વ્યક્તિ તરીકે પણ એમને બહુ સારો સપોર્ટ એક ગેમ માટે એ ટાઈમે કર્યું. તો મને એવું લાગે છે કે એટલા મોટા વ્યક્તિએ એમને સ્ટ્રગલ કરીને આગળ ગયેલા વ્યક્તિએ જે આપણને નામ આપ્યું છે તો આપણે એના લેવલનું સ્ટ્રગલ કરવું જોઈએ. તો અમે બસ આ જ રીતે આગળ વધીએ છીએ. તો તમે તમારા જે આ બિઝનેસ અત્યારે ચાલી રહ્યો છે તેને ભવિષ્યમાં ગ્રો અપ કરવા માંગો છો? બિલકુલ સર. એવું છે કે હમણાં અમે જેમ કે 11 વડાપાઉં અમારા મેનુમાં છે, ધીરે ધીરે અમે એને 35 વડાપાઉં સુધી ઇન્ટ્રોડ્યુસ કરીશું. વડાપાઉંની સાથે આપણી જેટલી વેરાયટી અમે બનાવવાને પ્રેઝન્ટ કરવું ઈચ્છીએ છીએ એ દરેક વેરાયટી આપણે આપીશું. ને સાથે સાથે આ બિઝનેસને લઈને આપણે કેટલું બેસ્ટ કરી શકીએ, કેમ કે આ એક જર્ની છે એ શીખવાથી શરૂ થઈ છે. જેમ જેમ એક્સપિરિયન્સ થશે એમ એમ અમે આગળ વધીશું ને એવી રીતે જ આગળ લઈ જઈશું. તો મિત્રો, હર હંમેશ હું મારા વિડીયોમાં કહેતો આવું છું કે નારી શક્તિ એ બધું જ કરી શકતી હોય છે. આ એક ઇન્દુબેન છે એ નારી શક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. અને એક ફિલ્મનો ડાયલોગ મને યાદ આવે છે, રઈસનો છે, કે કોઈ ભી ધંધા છોટા નહીં હોતા ઓર ધંધે સે બડા કોઈ ધર્મ નહીં હોતા. તો ઇન્દુબેન પણ એવી સ્ટ્રગલ કરીને આગળ આવ્યા છે અને ભવિષ્યમાં તેમની ફૂડ શોપ ફ્રેન્ચાઇઝીમાં તબદીલ થાય એવી અમારી શુભેચ્છાઓ. ઇન્દુબેન છે તે આપણા વ્યૂઅર્સને કંઈક કહેશે બે શબ્દો? પહેલાં તો આપ સૌનું ચિલિયન ચીઝમાં સ્વાગત છે. જ્યારે પણ આપ મહેસાણા આવો તો આપ ચિલિયન ચીઝનું વિઝિટ કરજો. ચિલિયન ચીઝમાં હમણાં અમે 3 નવા વડાપાઉં લોન્ચ કર્યા છે, જેના ટેસ્ટ છે મેક્સિકન છે. આપણું એક દેશી ટેસ્ટ પણ છે જેનું નામ છે આચારી, ને સૌનું ફેવરેટ છે પેરી પેરી. તો આપ જ્યારે પણ મહેસાણા વિઝિટ કરો તો ચોક્કસથી ચિલિયન ચીઝનું વિઝિટ કરજો. આપનું ચિલિયન ચીઝ સ્વાગત કરે છે. ધન્યવાદ. મિત્રો, અહીંયા જે કસ્ટમર છે તેમના આપણે રિવ્યૂ લઈએ. તો અભી આપને જો વડાપાઉ ખાયા ઉસકા ટેસ્ટ આપો કેસા લગા? ટેસ્ટ એક નંબર હૈ. બરાબર, બહુત બઢિયા ટેસ્ટ હૈ. હફ્તે મેં 3-4 બાર આતા હું મેં યહાં પે. હા, બહુત બઢિયા ટેસ્ટ હૈ. ઓકે, ઓર પ્રાઇસ કે હિસાબ સે આપકો કેસા લગા? બહુત મસ્ત પ્રાઇસ. તમારા જે વ્યુઅર્સ છે એમને શું કહેવા માંગશો કે અહીંના વડાપાઉં વિશે? અહીંના વડાપાઉં બહુ જ સારા હોય છે મિત્રો, તમે જરૂરથી એક વખત મુલાકાત લો. પાર્ટી માટે પણ સારું આયોજન હોય છે. બરાબર. આનું લોકેશન છે માનવ આશ્રમ સર્કલથી આપણે ગાંધીનગર લિંક રોડ પર જતા હોઈએ, ત્યાંથી માનવ આશ્રમથી 200 મીટર જેટલું દૂર છે અનમોલ પ્લાઝા, ત્યાં કોર્નર પર જ આપની દુકાન છે. ઓકે, થેન્ક યુ. અહીંયા આ વડાપાઉં જે છે એ સિમ્બા વડાપાઉં છે, જે બોલિવૂડ સ્ટાર રણવીર સિંહે આ વડાપાઉંનું નામ આપેલું છે સિમ્બા વડાપાઉં. ઓકે. અને આ વડાપાઉં બહુ બેસ્ટ ક્વોલિટીનું બેન બનાવે, તમે એકવાર ટેસ્ટ કરશો તો તમારું દિલ ખુશ થઈ જશે. આવો વડાપાઉં તમે કોઈ જગ્યાએ ખાધો નહીં હોય. અને બોલિવૂડ સ્ટાર રણવીર સિંહ ખુદ આ વડાપાઉંનો ટેસ્ટ કરેલો છે, જેને બોમ્બેની અંદર આ વડાપાઉં એમને પોતાના હાથે બનાવીને ખવડાયેલો છે. તમે એમના ફોટોગ્રાફ જોઈ શકો છો, બેનને એમને ત્યાં એવોર્ડ બી મળેલો છે ત્યાં. એટલે ખરેખર એકવાર ટેસ્ટ કરવા જેવો છે. તમે ચિલી ચીઝ રેસ્ટોરન્ટમાં એકવાર આવો, મુલાકાત લો. ક્વોલિટી બહુ સ્ટાન્ડર્ડ અને એકદમ ફ્રેશ મળશે. તમે આવશો ત્યારે ઓર્ડર આપશો ત્યારે તમને 10 મિનિટમાં ઓર્ડર બેન આપી દેશે અને દરેક વસ્તુ ફ્રેશ મળશે. અહીંયા તમારે આ વડાપાઉં ટેસ્ટ કરવા માટે આવવું હોય તો ચિલી ચીઝ રેસ્ટોરન્ટ
અહીંયા અનમોલ પ્લાઝા કોમ્પ્લેક્સ માનવ આશ્રમની બિલકુલ બાજુમાં છે, ગાંધીનગર રોડ ઉપર બિલકુલ 100-150 મીટરના અંતરમાં જ છે. અને અનમોલ પ્લાઝાની નીચે ફર્સ્ટ નંબરની દુકાન ચીલી ચીઝ રેસ્ટોરન્ટ છે. તમે આવો, ટેસ્ટ કરો, બહુ સારી એવી રેસ્ટોરન્ટ છે, તમને બહુ મજા આવશે. આવો, મેળા પો ખરેખર મહેસાણામાં કોઈ જગ્યાએ નહીં મળતો હોય. તમે એકવાર આવો. અને અહીંયા ઘણી બધી વેરાયટી હવે નવી બી આવી છે, એટલે તમે નવી વેરાયટીનો પણ ટેસ્ટ કરી શકશો અહીંયા. એટલે અચૂકથી પધારો. હા તો મિત્રો, ફેમસ પ્લેસ બાય પ્રફુલ ચેનલના ઓનર પ્રફુલભાઈ પોતે આ વડાપાઉંનો ટેસ્ટ કરી અને આપણે એનો રિવ્યૂ આપશે. પ્રફુલભાઈ, તમે જે આ વડાપાઉં ખાઈ રહ્યા છો એ કયા પ્રકારનો વડાપાઉ છે? મિત્રો, સિમ્બા વડાપાઉં કહેવાય છે, કે જે રણવીર સિંહ જે બોલિવૂડના એક્ટર છે, જ્યારે ઇન્દુબેને કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો ત્યારે વડાપાઉંનું નામ સિમ્બા વડાપાઉં નામ આપ્યું હતું. એના પરથી પછી ઇન્દુબેને આ નામ પ્રોપર રાખ્યું અને અત્યારે હાલ જે હું ખાઈ રહ્યો છું એ સિમ્બા વડાપાઉં છે. અને ખૂબ જ અલગ સ્ટાઇલમાં બનાવે છે, સ્પાઇસી પણ છે, એટલે ખૂબ જ મજા આવે ખાવાની. અચ્છા પ્રફુલભાઈ, અહીંયા કઈ કયા પ્રકારની ક્વોલિટી બીજી મળે છે? અહીંયા સિમ્પલ વડાપાઉં પણ છે, ચીઝી વડાપાઉં છે, ફ્રેન્ચ ફ્રાઈઝ મળે છે, સ્પેશિયલ વડાપાઉં મળે છે. તમે કદાચ બેનરમાં જોઈ શકતા હશો, અલગ અલગ ટાઈપના વડાપાઉં અહીંયા મળે છે. પ્રાઇસ પણ ખૂબ જ રિઝનેબલ છે. હા તો પ્રફુલભાઈ, આ શોપ ઉપર આવવું હોય તો આ શોપનો સમય કયો છે, કેટલા વાગે શોપ શરૂ થતી હોય છે, એ જરા અમને જાણકારી આપશો? આ શોપ છે એ સવારે 10 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધી શોપ ચાલુ રહેતી હોય છે. બરાબર. એટલે તમે ગમે ત્યારે અહીંયા આવો તો તમને વડાપાઉ મળી જ રહેશે. ઓકે. અહીંયા મોટો ઓર્ડર જોઈએ તો મળી રહેતો હોય છે? હા, એટલે મેં એમને પૂછ્યું હતું, મોટા ઓર્ડરમાં એવું છે કે બર્થડે પાર્ટી હોય ત્યાં સુધી, કે ઓલમોસ્ટ 70-80 લોકો હોય ત્યાં સુધી એ લોકો ઓર્ડર લેતા હોય છે. લેતા હોય. હા. વડાપાઉંનો ટેસ્ટ કેવો છે? આનો ટેસ્ટ તો એકદમ સુપર છે. સુપર. હા, જોરદાર છે. તમે કદાચ, હું મારા વ્યુઅર્સને હું 100% કહીશ કે તમે એક વખત અહીંયા આવો અને ટેસ્ટ કરો, તમને ઇન્દુબેનના વડાપાઉં યાદ રહી જશે. ઓકે ઓકે, થેન્ક યુ પ્રભુભાઈ.